ક્વેશ્ચન વન, વેળાવદર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવ્યું? વેળાવદર નેશનલ પાર્ક ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો વેળાવદર નેશનલ પાર્ક ગુજરાતના ભાવનગર જિલ્લામાં આવેલું છે. ક્વેશ્ચન ટુ, સૌથી મહત્વનું ગુજરાતનું તેલ ક્ષેત્ર, સૌથી મહત્વનું કીધું છે મિત્રો, સૌથી મહત્વનું તેલ ક્ષેત્ર આવશે અંકલેશ્વર. ક્વેશ્ચન ત્રણ, પશુઓના ઘાસચારા માટે નીચેનામાંથી કયો પાક ગણાય છે? પશુઓના ઘાસચારા માટે નીચેમાંથી જુવાર, જે જુવાર છે તે પશુઓના ઘાસચારા માટે પાક ગણાય છે. આગળ જોઈએ ક્વેશ્ચન ચાર, નીચેનામાંથી કયો પાક સુરત માટે જાણીતો છે? નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું, સોરી, નીચેનામાંથી કયા પાક માટે સુરત જાણીતું છે? તો કેળા માટે સુરત જાણીતું છે. ગુજરાતમાં પિરોટન ટાપુઓ ક્યાં આવેલા છે? ગુજરાતમાં પિરોટન ટાપુઓ ક્યાં આવેલા છે? તો જોડિયાથી ઓખાના કાંઠા વિસ્તારમાં ગુજરાતના પિરોટન ટાપુઓ આવેલા છે. ક્વેશ્ચન છ, સુતરાઉ કાપડ અંગે સંશોધન કરતી સંસ્થા અટીરા ક્યાં આવેલી છે? તો આપ સૌ જાણતા જ છો, સુતરાઉ કાપડ માટે જાણીતી કંપની જે અટીરા અમદાવાદ ખાતે આવેલી છે અટીરા કંપની સુતરાઉ કાપડ માટે જાણીતી છે. આગળ જોઈએ ક્વેશ્ચન સાત, ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? ગ્રેનાઇટ કયા પ્રકારનો ખડક છે? તો ગ્રેનાઇટ એ અગ્નિકૂત્ર ખડક છે. ક્વેશ્ચન આઠ, ગુજરાત સરકારના GSPC કયા ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ઓઇલ જથ્થો શોધ્યો? તો ગુજરાત સરકારના GSPC કયા ક્ષેત્રમાં વિપુલ પ્રમાણમાં કુદરતી ઓઇલ જથ્થો શોધ્યો છે? તો કૃષ્ણા ગોદાવરી બેઝિન ઓઇલ, વિપુલ પ્રમાણમાં ઓઇલ ગેસનો જથ્થો શોધ્યો છે. ક્વેશ્ચન નવ, ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો સૌથી વધુ પ્રમાણમાં ક્યાં આવેલી છે? તો ગુજરાતમાં લિગ્નાઇટની ખાણો પાનગ્રોમાં તેની ખાણ આવેલી છે. ગુજરાતમાં અરવલ્લીની ગિરિમાળામાં આવેલું યાત્રાધામ કયું છે? અરવલ્લીની ગિરિમાળામાં આવેલું યાત્રાધામ અંબાજી છે. અરવલ્લી સાઈડ અંબાજી આવેલું છે. મતલબ જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હોય તેવી કઈ પ્રાચીન નદી નર્મદાનું નામ પણ રેડી સજીવન કરવામાં આવી છે? જે મતલબ આ પ્રશ્નમાં એવું કહેવા માંગે છે કે જેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હતો તેવી કઈ પ્રાચીન નદી, જે પ્રાચીન નદી હતી એનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હતો જેમાં નર્મદાનું પાણી રેડીને તેને ફરીથી સજીવન કરવામાં આવી છે? તો એવી નદી છે સરસ્વતી નદી, જેનું નર્મદાનું પાણી રેડીને સજીવન કરવામાં આવે છે, જે પ્રાચીન સમયમાં હતી અને અત્યારે તેનો પ્રવાહ લુપ્ત થઈ ગયો હતો. આગળ જોઈએ ક્વેશ્ચન બાર, કયું શહેર જહાજ ભાંગવાના ઉદ્યોગ માટે જાણીતું છે? તો અલંગ તે ગુજરાતમાં આવેલું છે અને જે જહાજ ભાંગવા માટે જાણીતું છે. ક્વેશ્ચન ત્રણ તેર, કર્કવૃત ગુજરાતના કયા વિસ્તારમાંથી પસાર થાય છે? કર્કવૃત ગુજરાતના ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય છે. ખેરના વૃક્ષમાંથી શું પ્રાપ્ત થાય છે? તો કાથો, જે આપણે માવામાં લગાવીને ખાઈએ છીએ એ કાથો ખેરના વૃક્ષમાંથી મળે છે. આગળ જોઈએ ક્વેશ્ચન પંદર,
ઈશ બગુલના વેપારનું મહત્વનું મથક કયું છે? ઈશ બગુલના વેપારમાં કયું મહત્વનું મથક છે? તો ઊંઝા આવશે. ઈશ બગુલના વેપાર માટે ઊંઝા મહત્વનું મથક છે. તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે? તમાકુની ખેતી કયા જિલ્લામાં વધુ થાય છે? તો ખેડા જિલ્લામાં, ગુજરાતની વાત છે તો ખેડા આવશે. ગુજરાતમાં વિન્ડ મિલ યોજના ક્યાં કાર્યરત છે? ગુજરાતમાં વિન્ડ મિલ યોજના તો માંડવીમાં વિન્ડ મિલ યોજના કાર્યરત છે. આગળ જોઈએ ક્વેશ્ચન 18. નીચેનામાંથી કયું શહેર મત્સ્ય ઉદ્યોગ માટે જાણીતું છે? મત્સ્ય ઉદ્યોગ માટે ગુજરાતમાં વેરાવળ જાણીતું છે. આગળ જોઈએ ક્વેશ્ચન 19. ગાંધાર કઈ કુદરતી સંપત્તિ માટે જાણીતું છે? તો ગાંધાર એક ખનિજ તેલની સંપત્તિ માટે જાણીતું છે. નીચેનામાંથી કયા જિલ્લાને સમુદ્ર કિનારો સ્પર્શે છે? તો કયા જિલ્લાને સ્પર્શે છે? તો કચ્છ. મહેસાણાના નથી સ્પર્શતો, બનાસકાંઠામાં પણ નથી, સાબરકાંઠામાં પણ કોઈ સમુદ્ર કિનારો નથી જડતો, પણ કચ્છને સમુદ્ર કિનારો મળે છે. બરડો ડુંગર ક્યાં આવેલો છે? બરડો ડુંગર સૌરાષ્ટ્રમાં આવેલો છે. ગુજરાત સરકારની સંસ્થાઓમાંની કોની મુખ્ય ઓફિસ ભરૂચમાં છે? ગુજરાત સરકારની સંસ્થાઓ છે GSFC, GIDC, GSPL, પછી GNFC. તેની મુખ્ય સંસ્થા આ ચારમાંથી ભરૂચમાં, તેની મુખ્ય ઓફિસ ક્યાં ભરૂચમાં આવેલી છે તે કઈ? તો આવશે GNFC. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 23. ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે? ગુજરાતનું કયું શહેર હીરા ઉદ્યોગ માટે જાણીતું છે? સુરત. સેજનું માળખું આપણે કયા દેશમાંથી આપવામાં આવ્યું અપનાવ્યું? સેજનું માળખું આપણે કયા દેશમાંથી અપનાવ્યું? તો જવાબ આવશે ચીન. ક્વેશ્ચન નંબર 25. બનાસ નદી પર કયો બંધ બાંધવામાં આવ્યો છે? બનાસ નદી પર દાંતીવાળા બંધ બાંધવામાં આવ્યો છે. બનાસકાંઠામાં આવેલો છે દાંતીવાળા બંધ. આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? આજી નદીના કિનારે કયું શહેર આવેલું છે? તો રાજકોટ. આજી નદીના કિનારે રાજકોટ શહેર આવેલું છે. કચ્છનું નાનું રણ કયા પ્રાણી માટે જાણીતું છે? કચ્છનું નાનું રણ ઘૂડખર પ્રાણી માટે જાણીતું છે. ક્વેશ્ચન નંબર 28. ગુજરાતના કયા વિસ્તારમાં આરસ પથ્થરની ખાણ છે? એટલે ગુજરાતના કયા વિસ્તારમાંથી આરસના પથ્થરો મળી આવે છે? તો ગુજરાતના આરસના પથ્થરો ગુજરાતમાં અંબાજી ખાતેથી મળી આવે છે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 29. નીચેનામાંનું કયું બંદર કચ્છના અખાત પર છે? તો નીચેનામાંથી કયું બંદર છે? તો બેડી બંદર કચ્છના અખાત પર છે. રિક્ટર સ્કેલ શું માપવા માટે ઉપયોગી છે? રિક્ટર સ્કેલથી ધરતીકંપની તીવ્રતા માપવા માટે ઉપયોગી છે. મતલબ ધરતીકંપ કેટલી તીવ્રતાથી આવે છે કે થઈ રહ્યો છે, ધરતીકંપ એ કેટલી તીવ્ર, એની મતલબ કેટલી ધ્રુજારી હતી, તે ધ્રુજારી માપવા માટે રિક્ટર સ્કેલનો ઉપયોગ થાય છે. ક્વેશ્ચન નંબર 29. ગુજરાતના કયા ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે? તો ગુજરાતમાં પિરોટન ટાપુ પર મરીન પાર્કનું નિર્માણ થયું છે. આગળ જઈએ ક્વેશ્ચન નંબર 32. સોરી, ક્વેશ્ચન નંબર 32. ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે કયું શહેર જાણવું જોઈએ? ઓઇલ એન્જિનના ઉત્પાદન માટે રાજકોટ રાજ્ય એ જાણીતું છે. ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણીતું છે? તો ખંભાત ગુજરાતના અકીકના પથ્થર માટે જાણીતું છે. ક્વેશ્ચન નંબર 34. સુરસાગર તળાવ કયા શહેરમાં આવેલું છે? સુરસાગર તળાવ વડોદરા શહેરમાં આવેલું છે. ગુજરાતનો સમુદ્ર તટ કેટલા કિલોમીટર લાંબો છે? ગુજરાતનો સમુદ્ર તટ 1600 કિમી
કિલોમીટર લાંબો છે. બનાસ નદીનું ઉદ્ભવ સ્થાન ક્યાં સ્થાને ક્યાં આવેલું છે? બનાસ નદી છે જે બનાસકાંઠા થઈને નીકળે છે, તેનું ઉદ્ગમ સ્થાન રાજસ્થાનમાં છે. બનાસ નદી ઉપર દાંતીવાડા બંધ બનાવવામાં આવેલો છે, જેનું ઉદ્ગમ સ્થાન બનાસ નદી ઉદ્ગમ સ્થાન રાજસ્થાન જિલ્લામાંથી થાય છે. આગળ એ ક્વેશ્ચન નંબર 37, વેળાવદરનું અભયારણ્ય શા માટે જાણ્યું છે? વેળાવદર અભયારણ્ય છે કાળિયાર માટે જાણીતું છે. બાલારામ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? બાલારામ એ બનાસકાંઠામાં આવેલો છે. ત્યાં બાલારામ એ ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે? તો બનાસકાંઠામાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 39, વન સમુદ્રની જાળવણી કૃષિ તથા પશુના ઉછેરના કાર્યક્ષેત્રમાં શું કહેવામાં આવે છે? વન સમુદ્રની જે જાળવણી કરવામાં આવે છે અથવા પશુ પક્ષીઓના જે ઉછેર કરવામાં આવે છે તે જે કાર્ય કરવામાં આવે છે તેને શું કહેવામાં આવે છે? તો એને કહેવામાં આવે છે હોર્ટિકલ્ચર. જોઈએ આગળ ક્વેશ્ચન 40, ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય ક્યાં આવેલું છે? તો ગુજરાતમાં ઘુડખર અભયારણ્ય કચ્છના નારાયણમાં આવેલું છે. કૃષિ અને પશુપાલન સેવાઓ માટે જાણીતો ફોન નંબર કયો છે? કૃષિ અને પશુપાલનની સેવા માટે 1551 આ હેલ્પલાઇન નંબર છે જે કૃષિ અને પશુપાલનના સેવા માટે ઉપયોગી છે. જોઈએ ક્વેશ્ચન નંબર 42, કર્કવૃત રેખા નીચેનામાંથી કયા જિલ્લામાંથી પસાર થઈ છે? કર્કવૃત રેખા નીચેનામાંથી બનાસ સાબરકાંઠામાંથી પસાર થાય છે. અમદાવાદ નહીં, ગુજરાત નહીં, જામનગર નહીં, ખેડા નહીં, બનાસકાંઠા સાબરકાંઠામાંથી કર્કવૃત રેખા પસાર થાય છે. આગળ જોઈએ હાલની સ્થિતિએ સરદાર સરોવર નર્મદા બંધ ની ઊંચાઈ કેટલી છે? હાલની સ્થિતિએ જોવા જાય તો 138.64 મીટર સરદાર સરોવર બંધની ઊંચાઈ આટલી છે, 138.64 મીટર. ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન કયો છે? ગુજરાતનો સૌથી મોટો વનસ્પતિ ઉદ્યાન વધઈ છે. પ્રસિદ્ધ સુરપાણેશ્વરનો ધોધ કઈ નદી પર આવે છે? આ ધોધ છે જે સુરપાણેશ્વરનો જે ખૂબ પ્રસિદ્ધ છે તે કઈ નદી પર આવેલો છે? તો નર્મદા નદી પર આવેલો છે. ક્વેશ્ચન નંબર 46, પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક જે સમુદ્ર વિસ્તારમાં આવેલ છે તે પિરોટન ટાપુ શાના બનેલા છે? તો તે પિરોટન ટાપુઓ પરવાળા સમૂહના બનેલા છે. આગળ જોઈએ ઉત્તર ગુજરાતના કયા કૃષિ પાક માટે જાણીતું છે? તો ઉત્તર ગુજરાતમાં ઈસબગુલ માટે જાણીતું છે. એટલે ઉત્તર ગુજરાતમાં ઈસબગુલનું ઉત્પાદન ખૂબ વધુ થાય છે અને ઈસબગુલનું મુખ્ય મથક એ ઊંઝા છે જે મહેસાણા નજીક આવેલું છે. દરિયાઈ જીવસૃષ્ટિનો પ્રસિદ્ધ નેશનલ મરીન પાર્ક કયા બંદરનગરના સમુદ્ર વિસ્તારમાં આવેલો છે? તો બેડી જામનગરમાં મરીન નેશનલ પાર્ક બંદર આવેલું છે. આવીએ રતનમહાલના જંગલો કયા વન્ય પ્રાણીના અભયારણ્યો આવેલા છે? તો રતનમહાલના જંગલમાં રીંછના અભયારણ્ય આવેલા છે. ગુજરાતમાં નર્મદા યોજના પ્રારંભ શિલોરાપણ કયા વર્ષમાં થયો હતો? તો ગુજરાતમાં નર્મદા યોજનાનો પ્રારંભ 1961માં નર્મદા યોજનાનો પ્રારંભ થયો હતો. આગળ ક્વેશ્ચન નંબર 51, નર્મદા કંટ્રોલ ઓથોરિટીની પર્યાવરણ સમિતિએ સરદાર સરોવર બંધને કેટલી ઊંચાઈ બાંધવાની મંજૂરી આપી? તો જે બંધ બાંધવાની મંજૂરી નર્મદા કંટ્રોલ ઓથોરિટી
પર્યાવરણ સમિતિએ સરદાર સરોવર બંધને કેટલી ઊંચાઈ બાંધવાની મંજૂરી આપી હતી? તો 138.64 મીટર જેટલો બંધ બાંધવાની મંજૂરી આપી હતી. ક્વેશ્ચન નંબર 52, ગુજરાતનું પ્રસિદ્ધ રીચ અભયારણ્ય જેસોર હિલ્સ ક્યાં આવેલું છે? રીચ અભયારણ્ય જેસોર હિલ્સ જે બનાસકાંઠામાં આવેલું છે. વેરાવળનું અભયારણ્ય કયા વન્ય પ્રાણી માટે જાણીતું છે? વેરાવળનું અભયારણ્ય ઘુડખર માટે જાણીતું છે. નીચેના પૈકી કયા પાકને મોલોમસી થતા નથી? તો કયા પાકને નથી થતા? તો વરિયાળીને મોલોમસી થતું નથી. મીઠી વીરડી કયા પ્રોજેક્ટ માટે વિચારણામ છે? તો અણુ ઉર્જા વિદ્યુત મથક એ છે હાલમાં વિચારણામાં છે. ક્વેશ્ચન નંબર 56, કચ્છના મોટા રણ પ્રદેશમાં જામેલો કડવો ક્ષાર કયા નામે ઓળખાય છે? તો લાણાસરી. કચ્છના મોટા રણ પ્રદેશમાં જે જામેલો કડવો ક્ષાર છે, જે કડવો છે, તે કયા નામે જાણીતો છે? તો લાણાસરી તરીકે જાણીતો છે. એલ્યુમિનિયમ પૃથ્વીના ભૂગર્ભમાં કયા સ્વરૂપે રહેલું છે? તો એલ્યુમિનિયમ એ પૃથ્વીના ભૂગર્ભમાં બોક્સાઇડ સ્વરૂપે રહેલું છે. પૃથ્વીના ભૂગર્ભમાં એલ્યુમિનિયમ છે, પણ કયા સ્વરૂપે છે? તો બોક્સાઇડ સ્વરૂપે છે. અલિયાબેટ કઈ નદીમાં સ્થિત છે? તો અલિયાબેટ નર્મદા નદીમાં સ્થિત છે. કયા વૃક્ષનું આયુષ્ય વૃક્ષનું આયુષ્ય શેના પરથી માપવામાં આવે છે? તો વૃક્ષનું આયુષ્ય વૃક્ષના થડમાં પડેલું વર્તુળાકાર વલયોથી, જે વૃક્ષના થડમાં જે પડેલા વલયો છે, વર્તુળાકાર વલયો, તેના પરથી વૃક્ષનું આયુષ્ય નક્કી થાય છે. ક્વેશ્ચન નંબર 60, ગુજરાતમાં ફ્લોર્સ પર કયા વિસ્તારમાંથી મળી આવે છે? ગુજરાતમાં ફ્લોર્સ પર એ છોટાઉદેપુરમાંથી મળી આવે છે. ગુજરાતમાં પરમાણુ વીજ મથકની યોજના કયા સ્થળે બનાવી રહી છે? ગુજરાતમાં પરમાણુ વીજ મથકની યોજના કયા સ્થળે બનાવી રહી છે? તો મીઠી વીરડી જસાપર. ક્વેશ્ચન નંબર 62 62, દરિયાકાંઠાની વનસ્પતિ મેંગ્રુઝ ની ગુજરાતી પર્યાયવાચી નામ શું છે? તો મેંગ્રુઝનું પર્યાયવાચી નામ છે ચેર. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 63, ગુજરાતમાં રાગીનું ઉત્પાદન કયા જિલ્લામાં થાય છે? ગુજરાતમાં રાગીનું ઉત્પાદન ડાંગ જિલ્લામાં થાય છે. સિલિકોન શેમાંથી પર્યાપ્ત માત્રામાં મળી રહે છે? તો સિલિકોન એ રેતીમાંથી પર્યાપ્ત માત્રામાં મળી રહે છે. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 65, પર્યાવરણ અને ઉદ્યોગ સંદર્ભે ઔદ્યોગિક એકમો માટે સૌથી વધુ સહિયારા શુદ્ધિકરણ પ્લાન્ટ શું કરવામાં દેશનું કયું રાજ્ય પ્રથમ છે? શુદ્ધિકરણનું પર્યાવરણ અને ઉદ્યોગ સંદર્ભમાં શુદ્ધિકરણ પ્લાન્ટ શરૂ કરવામાં કયું દેશ પ્રથમ ક્રમે છે? તો ગુજરાત રાજ્ય એ પર્યાવરણ અને ઉદ્યોગ સંદર્ભે શુદ્ધિકરણ શરૂ કરવામાં આગળ છે. આગળ જોઈએ છે. ક્વેશ્ચન નંબર 66, ગુજરાતને કેટલા એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે? તો ગુજરાતને 8 એગ્રો ક્લાઇમેટ ઝોનમાં વહેંચવામાં આવ્યું છે. કાલુ માછલી કઈ નદીમાંથી મળે છે? કાલુ માછલી કોલક નદીમાંથી મળે છે. સુરજ બારી શું છે? સુરજ બારી એક પુલનું નામ છે. જો મિત્રો, સુરજ બારી પુલ ક્યાં આવેલો છે, કઈ નદી પર આવેલો છે, જો તમને ખબર હોય તો જરૂરથી કોમેન્ટમાં જરૂર જણાવજો, જેથી કરીને બીજા મિત્રો પણ જાણી શકે. આગળ જોઈએ. ક્વેશ્ચન નંબર 69, દાંતીવાડા બંધ કઈ નદી પર બાંધવામાં આવે છે? આ બીજી વાર ક્વેશ્ચન આવ્યો, સોરી. દાંતીવાડા બંધ બનાસ નદી પર બાંધવામાં આવ્યું છે, જે સાબરકાંઠામાં છે, બનાસકાંઠામાં છે, સોરી. ખરીફ પાકોમાં એટલે કયા પ્રકારના પાકો કહેવાય? ખરીફ પાકો એટલે
ચોમાસી ઋતુના પાકો કહેવામાં આવે છે. ગુજરાતના કયા જિલ્લામાં શીશુ અને તાંબુ બંને મળે છે? ગુજરાતના કયા શહેરમાં શીશુ મતલબ સોરી જિલ્લામાં શીશુ અને તાંબુ બંને મળે છે? તો બનાસકાંઠામાં બંને મળી આવે છે આપણને, શીશુ અને તાંબુ બંને. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 72. ગુજરાતમાં આવેલ નીચેના અભયારણ્ય પૈકી કયું અભયારણ્ય રીંછ અભયારણ્ય નથી? તો ડુખમલનું અભયારણ્ય નથી, જેસોરનું અભયારણ્ય નથી, રતનમહાલ અભયારણ્ય નથી, ખીજડીયા અભયારણ્ય એ રીંછ અભયારણ્ય તરીકે નથી. આ બધા ડુખમલ અભયારણ્ય, જેસોરનું અભયારણ્ય અને રતનમહાલ અભયારણ્ય એ રીંછ અભયારણ્ય છે. રતનમહાલ અભયારણ્ય જે બનાસકાંઠામાં આવેલું છે અને જેસોરનું અભયારણ્ય જૂનાગઢમાં આવેલું છે. આગળ જોઈએ 73. નીચેના પૈકી સૌથી વધુ તાલુકો ધરાવતો જિલ્લો કયો છે? તો બનાસકાંઠા એ સૌથી વધુ તાલુકા ધરાવતો જિલ્લો છે અને સૌથી ઓછા તાલુકો ધરાવતો જિલ્લો પોરબંદર છે. પોરબંદર જે માત્ર 3 જ કે 4 જ તાલુકા ધરાવે છે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 74. મોઢેરાનું સૂર્ય મંદિર કઈ નદી પર આવેલું છે? તો મોઢેરાનું સૂર્ય મંદિર પુષ્પાવતી નદી પર આવેલું છે. પ્રાચીન સમયમાં દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ આજે કયા નામે ઓળખાય છે? તો દંડકારણ્ય તરીકે ઓળખાતો પ્રદેશ હાલમાં ડાંગ તરીકે ઓળખાય છે. ગુજરાતનો કયો પ્રદેશ કપાસના ઉત્પાદન માટે જાણીતો છે? તો ગુજરાતમાં કાનમ પ્રદેશ છે એ કપાસના ઉદ્ગમ માટે જાણેલો છે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 77. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયું છે? નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન અમરકંટક છે. આગળ જોઈએ 78. દહેજ ધોધા વચ્ચે શરૂ થનાર ફેરી સર્વિસ કયા નામથી ઓળખાય છે? દહેજ ધોધા વચ્ચે શરૂ થનાર ફેરી સર્વિસ કયા નામ ઓળખાય? રોરો ફેરી સર્વિસ અથવા રીરી ફેરી સર્વિસ તરીકે ઓળખાય છે. ગુજરાતમાં ગરમ પાણીના કુંડ ક્યાં આવેલા છે? સુકલ તીર્થમાં ગરમ પાણીના કુંડ આવેલા છે, જૂનાગઢમાં આવેલા છે. ગુજરાતમાં સૌથી વધુ ઠંડી ક્યાં પડે છે? ગુજરાતમાં સૌથી વધુ ઠંડી નલિયામાં પડે છે. અને જો સૌથી વધુ વરસાદ પૂછ્યો હોય તો વલસાડમાં આવશે, અને જો સૌથી વધુ ગરમી પૂછી હોય તો કચ્છમાં આવશે. આગળ જોઈએ 81. ગુજરાતમાં ફ્લોશ પરનો વિશાળ જથ્થો કયા વિસ્તારમાંથી મળી આવે છે? ગુજરાતમાં ફ્લોશ પરનો સૌથી વિશાળ જથ્થો આંબા ડુંગર અથવા ડુંગર ગામમાંથી મળી આવે છે. ક્વેશ્ચન નંબર 82. પડખાઉ જમીન એટલે કેવી જમીન થાય? પડખાઉ જમીન એટલે પર્વતીય જંગલોની જમીન થાય. પડખાઉ જમીન જે આપણને પર્વતો વિસ્તારમાં જોવા મળે છે. નીચે પૈકી કયો પાક રવિ પાક નથી? નીચેના પૈકી ડાંગર એ રવિ પાક નથી આવતો. વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત વઢિયારી ભેંસ માટેનો વઢિયારી પ્રદેશ કયા જિલ્લામાં આવેલો છે? વધુ દૂધ આપવા માટે પ્રખ્યાત ભેંસનું નામ છે વઢિયારી ભેંસ, જે બનાસકાંઠામાં આવેલો છે. અને વઢિયારી પ્રદેશ પૂછવામાં આવ્યો છે, વઢિયારી પ્રદેશ ક્યાં આવેલો છે? તો આવશે બનાસકાંઠામાં. નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ક્યાં આવેલું છે? નર્મદા વેલી ફર્ટિલાઇઝરનું કારખાનું ભરૂચમાં આવેલું છે. આગળ જોઈએ ક્વેશ્ચન નંબર 87. હલોલમાં કઈ કાર કંપનીનું કારખાનું આવેલું છે? હલોલમાં કઈ કાર કંપનીનું કારખાનું આવેલું છે? તો જનરલ મોટર્સનું કારખાનું આવેલું છે હલોલમાં. ગુજરાતમાં સૌથી વધુ વરસાદ ક્યાં થાય છે? ગુજરાતમાં સૌથી વધુ વરસાદ કપરાડા તાલુકો વલસાડ, જે હમણાં જ મેં વાત કરી, વલસાડમાં સૌથી વધુ વરસાદ થાય છે, જેનો તાલુકો છે કપરાડા તાલુકો. 89. ગુજરાતમાં મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન CMDC, જેનું શોર્ટ ફોર્મ છે CMDC, સંસ્થા કયા જિલ્લામાં કાર્યરત છે? તો અમરેલીમાં મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશનની સંસ્થા આવેલી છે, જે અમરેલીમાં છે. ગુજરાતનો કયો ભાગ બેસાલ્ટ અગ્નિકૃત ખડકનો બનેલો છે? તો સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ
વિશાળ અગ્નિકૃતનો બનેલો છે. સૌરાષ્ટ્રનો ઉચ્ચ પ્રદેશ. ગુજરાતમાં કઈ જગ્યાએ લીલા રંગના આરસ મળી આવે છે? લીલો રંગનો આરસ મળી આવે છે ગુજરાતમાં ક્યાંથી? લીલા રંગનો આરસ મળી આવે છે તો છૂછાપુરામાંથી લીલા રંગનો આરસ મળી આવે છે, અને આરસના પથ્થર માટે અંબાજી પ્રખ્યાત છે. આગળ જોઈએ 92. દુધાળા જાનવરોમાં કયા પ્રકારના રોગોને લીધે ખેડૂતોને દૂધનું ઉત્પાદન ઓછું મળે છે? તો મસ્ટાઇસના કારણે જાનવરો છે એ દૂધ ઓછું આપે છે, અને જેના લીધે ખેડૂતોને ઓછો લાભ મળે છે, અને એટલે મતલબ ઓછું ઉત્પાદન થાય છે દૂધનું, એટલે મસ્ટાઇસના લીધે આ દૂધ ઓછું આપે છે જાનવરો. દેશની 16S ની કુલ જરૂરિયાતના કેટલા ટકા ઉત્પાદન ગુજરાતમાં થાય છે? 16S નું ઉત્પાદન 95% ગુજરાતમાં જ થાય છે. ગુજરાતના કયા જિલ્લાને દરિયા કિનારાને લગતો નથી? ગુજરાતના કયા જિલ્લાને દરિયા કિનારો નથી લગતો? તો અમદાવાદને ગુજરાતમાં દરિયા કિનારો નથી લગતો. છેલ્લા 5 ક્વેશ્ચન. લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે? લિગ્નાઇટનો ઉપયોગ વીજળીના ઉત્પન્ન કરવા માટે થાય છે. વીજળીને ઉત્પાદન કરવા માટે લિગ્નાઇટનો ઉપયોગ થાય છે. 96મું ક્વેશ્ચન. 96. દેશમાં સૌથી લાંબો દરિયા કિનારો કયા રાજ્યનો છે? તો ગુજરાતનો સૌથી લાંબો દરિયા કિનારો છે, જેની કુલ લંબાઈ 1600 કિમી છે. 1600 કિમી તેની લંબાઈ છે. નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન કયા રાજ્યમાં આવેલું છે? નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન મધ્યપ્રદેશના અમરકંટક. ગુજરાતનું રેલવે સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર ક્યાં આવેલું છે? ગુજરાતનું રેલવે એટલે RPF, રેલવે પ્રોટેક્શન ફોર્સનું સુરક્ષા દળનું તાલીમ કેન્દ્ર, જેનું RPFનું તાલીમ કેન્દ્ર વલસાડમાં આવેલું છે. ક્વેશ્ચન નંબર 99. અલ્યાબેટ કઈ નદીમાં આવેલો છે? અલ્યાબેટ નર્મદા નદીમાં આવેલો છે. લાસ્ટ ક્વેશ્ચન. ગુજરાતનું કયું શહેર અકીકના પથ્થર માટે જાણવું જોઈએ? ગુજરાતનું કયું શહેર? તો ખંભાત એ અકીકના પથ્થર માટે જાણીતું છે. તો બસ, તો ચાલો મિત્રો, આજના વિડીયો માટે બસ આટલું જ.